હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ પર. તો આજે આપણે બનાવીશું આખું વરસ સારું રહે એવું લાલ મરચાંનું અથાણું. આ અથાણું બધાને ભાવે એવું ખૂબ જ સરસ લાગે છે, તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અથાણું બનાવવા માટે આવા મેં તાજા લાલ મરચાં લઈ લીધા છે. મરચાં કડક અને તાજા હોય એવા તમારે પસંદ કરવાના છે. આ મરચાંમાં તીખાશ બિલકુલ પણ નથી હોતી, આ એકદમ મોળા મરચાં હોય છે. અને જેટલા તમે તાજા અને કડક મરચાં લેશો એટલું તમારું અથાણું લાંબા સમય સુધી ટકી રહેશે. હવે મરચાંને આપણે કેવી રીતે કાપવાના છે તે જોઈ લઈએ. તો મરચાંના ઉપરનો ડીચિયાનો ભાગ આપણે કાપી લેવાનો છે. હવે મરચાંને આપણે બે પીસમાં કાપી લેવાના છે અને મરચાંમાં જે આ બિયાનો ભાગ છે એ આપણે કાઢી લેવાનો છે. જો મરચાંમાં બિયા રહી જશે તો તમારું અથાણું જલ્દીથી ખરાબ થઈ જશે. અને આ રીતે જે સફેદ ભાગ છે એને પણ આપણે કાઢી લેવાનો છે. તો આ રીતે મરચાંને અંદરથી બિલકુલ ક્લીન કરી લેવાના છે. તો આ જ રીતે આપણે બીજા મરચાંના ભાગના પણ બિયા કાઢી લઈશું અને એને પણ આપણે અંદરથી ક્લીન કરી લઈશું. તો આ મરચાં સાઇઝમાં મોટા હોય છે, તો હજુ પણ એને આપણે વચ્ચેથી આ રીતે કાપી લઈશું. એટલે કે એક મરચાંમાંથી આપણે ચાર પીસ કરી લેવાના છે. તો સરખા ભાગે મેં એક મરચાંના ચાર પીસ કરી લીધા છે. તો બસ આ જ રીતે આપણે બધા મરચાંના બિયા કાઢીને અંદરથી ક્લીન કરીને ચાર પીસમાં કાપી લઈશું. તો અહીંયા બધા મરચાંને મેં સરસ રીતે કાપી લીધા છે. તો મરચાંમાં હવે આપણે એક ચમચી મીઠું નાખીશું અને ચમચીના ચોથા ભાગની હળદર નાખીશું. હળદર અને મીઠાને મરચાંમાં સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હળદર અને મીઠું નાખવાથી મરચાંમાંથી પાણી છૂટું પડે છે અને એ છૂટું પડેલું પાણી કાઢી નાખીને પછી આપણે અથાણું બનાવીએ તો આપણું અથાણું આખું વરસ સુધી સારું રહે છે. તો મરચાંને આપણે એક બે વખત આ રીતે ઉછાળી પણ લઈએ જેથી હળદર મીઠું બધી બાજુ સરસ રીતે ભળી જાય. હવે આને ઢાંકીને આપણે બે કલાક માટે રહેવા દઈશું. બે કલાક પછી આપણે ખોલીને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મરચાંમાંથી કેટલું બધું પાણી છૂટું પડ્યું છે. તો આ બધું પાણી આપણે કાઢી લેવાનું છે. હવે આપણે કોટનનું કપડું પાથરી દેવાનું છે અને પાણી નિતારેલા મરચાંને આપણે કપડાની ઉપર આ રીતે છૂટા છૂટા મૂકી દેવાના છે. અને છૂટા છૂટા મરચાંને મૂકીને આપણે મરચાંને બે કલાક માટે પંખાની નીચે સૂકવી લેવાના છે. તો બે કલાક પછી આપણે મરચાંને ચેક કરી લઈશું. તો આ રીતે આપણે મરચાંની ઉપર આંગળી અડાવીશું તો એના ઉપર બિલકુલ પણ તમને મોઇશ્ચર જેવું નહીં લાગે. તો આવા મરચાં તમારા અથાણા બનાવવા માટે પરફેક્ટ છે. તો હવે આપણે રાયતા મરચાં અથાણાનો મસાલો બનાવી લઈએ. તો અહીંયા મેં ટોટલ 25 ગ્રામ રાયના કુરિયા લઈ લીધા છે. તો એમાંથી અડધા ભાગના રાયના કુરિયા મેં આ રીતે આખા જ રહેવા દીધા છે અને બીજા અડધા ભાગના રાયના કુરિયાને મેં કરકરા પીસી લીધા છે. કરકરા પીસેલા રાયના કુરિયાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. તો બાઉલમાં આપણે પહેલાં તો કરકરા પીસેલા રાયના કુરિયા આ રીતે બહારની બાજુથી પાથરી દઈશું. હવે અંદરના ભાગેથી આખા રાયના કુરિયા આ રીતે પાથરી દઈશું. હવે આપણે વચ્ચે એક ચમચી હળદર નાખીશું અને એક ચમચી હિંગ નાખીશું. હવે મેં 50 ગ્રામ સિંગ તેલને ધુમાડા નીકળે એટલું ગરમ કરી લીધું હતું અને તેલ પછી થોડું ઠંડુ થાય એટલે આપણે બાઉલમાં નાખી દઈશું. તેલને આપણે એકદમ ઠંડુ નથી કરી લેવાનું, તેલ થોડું ગરમ રહે એવું નાખવાનું છે. તો હવે આને ઢાંકીને આપણે 5 મિનિટ રહેવા દઈશું. 5 મિનિટ પછી આપણે ખોલી લઈશું. હવે આમાં આપણે 20 ગ્રામ મીઠું નાખીશું અને મીઠાને આપણે કોરું જ શેકી લેવાનું છે. હવે 10 ગ્રામ વલિયારીને આપણે કરકરી પીસીને નાખીશું અને હવે આમાં આપણે એક સિક્રેટ સામગ્રી નાખીશું જે છે લીંબુના ફૂલ. તો લીંબુના ફૂલને આપણે પીસી લેવાના છે અને 1/4 ચમચ જેટલા જ આપણે લીંબુના ફૂલ નાખવાના છે. તો લીંબુના ફૂલ આમાં પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને મરચાંને લાંબા સમય સુધી કડક અને તાજા રાખે છે. તો બધી સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે. તો સારી રીતે આપણે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું. તો સરસ મજાનો આપણો અહીંયા અથાણાનો મસાલો તૈયાર થઈ ગયો છે. બહુ જ ઓછી સામગ્રીથી આ મસાલો બને છે પણ સ્વાદમાં આ મસાલો ખૂબ જ સરસ લાગે છે. તો મસાલો આપણો તૈયાર છે. તો હવે આપણે આમાં મરચાં નાખી દઈશું. તો મરચાં પણ આપણા સરસ ડ્રાય થઈ ગયા છે. હવે આપણે એક લીંબુને 8 ટુકડામાં કાપીને નાખીશું. લીંબુ નાખવાથી આ અથાણાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. તો બધી સામગ્રીને આપણે ઉપર નીચે કરીને સારી રીતે મિક્સ કરી લેવાની છે. જો તમને આ લાલ મરચાં ના મળે તો તમે કોઈપણ જાતના મોળા મરચાં અથવા તો વઢવાણી મરચાંમાં પણ આ મસાલો કરીને નાખશો તો તમારું અથાણું ખૂબ જ સરસ બનશે. તો ઉપર નીચે કરીને આપણે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આ અથાણું આપણું લાગી રહ્યું છે. અને સરસ રીતે આપણો એક એક મરચાં પર અથાણાનો મસાલો સરસ રીતે ચોંટી ગયો છે.
તો આ મરચાંનું અથાણું તમારી જમણની થાળીમાં મૂકશો તો ખૂબ જ સારું લાગે છે અને વલિયારી નાખવાથી આ અથાણાનો સ્વાદ ખૂબ જ વધી જાય છે। તો શિયાળામાં આ લાલ મરચાં ખૂબ જ સહેલાઈથી મળી જાય છે, તો તમે પણ એકવાર આ રીતે આથેલા મરચાંનું અથાણું જરૂરથી બનાવજો, કારણ કે આ રાયતા મરચાં બનાવવામાં સહેલા અને ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે। તો ચાલો હવે આપણે રાયતા મરચાંને કાચની બોટલમાં ભરી લઈએ। કોઈ પણ જાતના અથાણા હોય તો તેને તમે કાચની બોટલમાં ભરો તો એ લાંબા સમય સુધી સારા રહે છે। અને કાચની બોટલને આપણે ગરમ પાણીમાં સારી રીતે ધોઈ લેવાની છે અને બોટલને સારી રીતે સાફ કરીને બોટલને તડકે એક કલાક માટે સૂકવી લેવાની છે અને ત્યારબાદ કાચની બોટલને આપણે હિંગનો ધુમાડો આપી દેવાનો છે। તો કાચની બોટલમાં આ રીતે આપણે કોઈ પણ જાતના અથાણા ભરીએ તો અથાણા લાંબા સમય સુધી ટકી રહે છે અને બિલકુલ પણ બગડતા નથી। તો સરસ મજાનું આપણું રાયતા મરચાંનું અથાણું તૈયાર થઈ ગયું છે। હવે ઢાંકણને આપણે ફિટ બંધ કરી લઈશું। તમે તરત જ આ મરચાંને ખાવામાં લેશો તો પણ સારા લાગે છે, પણ 4-5 દિવસ મરચાં અથાશે તો આ રાયતા મરચાં બહુ ટેસ્ટી લાગશે। તો આજની મારી રેસીપી જો તમને સારી લાગી હોય અને ગમી હોય તો તમે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે, ત્યાં સુધી આવજો।